नमस्कार विद्यार्थी मित्रों, कोरोना की महामारी वच्चे सर्जाये लॉकडाउन परिस्थिति में तक्षशिला विद्यालय बायणना ऑनलाइन डिस्टन्स लर्निंग कार्यक्रम में आप सर्वनु हार्दिक स्वागत है। मित्रों, आज आप धोरण 8 में विज्ञान में प्रकरण 2 एटले के सूक्ष्मजीव मित्र अने शत्रु एना माटेनो मित्रों आज लैक्चर 8मो है। आ लैक्चर 8 में वनस्पति में रोगकारक सूक्ष्मजीवों एना विषे आपणे आज समझवाना छे। बीजू के भाई खोराक विषाक्त एटले शुं एना विषे आपणे समझवुं छे। अने त्रीजो अहींया रासायणिक पद्धति आ त्रण मुद्दा विषे आज आपणे अहींया समझवुं छे। तो ए पहेलो मुद्दो छे के वनस्पति में रोगकारक सूक्ष्मजीव। तो मित्रो, मनुष्यनी अंदर विविध प्रकारना जे रोगो छे ए रोगो सूक्ष्मजीवोने लीधे थाय छे। तो अहींया वनस्पति में पण एवा केटलाय रोगो थाय छे अने एना माटे पण कोण जवाबदार छे? तो के सूक्ष्मजीव जवाबदार छे। बरोबर छे, एना माटे पण कोण? तो सूक्ष्मजीव जवाबदार छे। तो समझिए के अनेक सूक्ष्मजीवो शुं करे छे? तो घऊं, बटाटा, शेरडी, संतरा, सफरजन वगैरे जेवी वनस्पति में रोगना कारक छे। एटले अमुक सूक्ष्मजीव के जे शुं करे छे? तो घऊं छे, बटाटा छे, शेरडी, संतरा अने सफरजन वगैरे जेवी वनस्पतिओ के जेनी अंदर शुं छे? रोगना कारक छे। एटले रोगना शुं छे? परिबळ छे। एटले आनी अंदर शुं करे छे? रोग उत्पन्न करे छे। अने आ जे रोगना कारको अथवा तो आ जे रोग उत्पन्न करनारा जे सूक्ष्मजीवो छे ए सूक्ष्मजीवो के जे शुं करे छे? पाक उत्पादननी अंदर शुं करे छे? घटाडो करी दे छे। आ जे रोग उत्पन्न करनारा जे सूक्ष्मजीवो छे ए विविध प्रकारनी जे वनस्पतिओ छे एनी अंदर रोग तो उत्पन्न करे छे, સાથે સાથે જે પાક ઉત્પાદકતા છે એ પાક ઉત્પાદકતાની અંદર શું કરે છે? ઘટાડો કરે છે। તો એવા અહીંયા એક ચાર્ટ આપ્યો છે વનસ્પતિની અંદર કયા કયા પ્રકારના રોગો છે, એના માટે જવાબદાર સૂક્ષ્મજીવ કોણ છે, એના માટે એ ફેલાવવાની રીત કઈ છે, તો એના માટેનો એક ચાર્ટ છે। તો જોઈએ તો પહેલું વનસ્પતિજન્ય રોગ, બીજું સૂક્ષ્મજીવ અને ત્રીજું ફેલાવવાની રીત। તો એ પહેલો રોગ છે સાઇટ્રસ કેન્કર। તો સાઇટ્રસ કેન્કર નામનો જે રોગ છે એના માટે કયો સૂક્ષ્મજીવ જવાબદાર છે? તો કે બેક્ટેરિયા જવાબદાર છે। કોણ જવાબદાર છે? બેક્ટેરિયા। હવે એના ફેલાવવાની રીત શું છે? તો હવા। ઈશાના દ્વારા આ રોગ ઈશાના દ્વારા ફેલાય છે? તો હવા દ્વારા ફેલાય છે। હવે આ સાઇટ્રસ કેન્કર, તમને પ્રશ્ન થાય કે સાઇટ્રસ કેન્કર એટલે શું? તો સાઇટ્રસ કેન્કર એટલે વનસ્પતિની અંદર ઉત્પન્ન થનારો એક રોગ છે જેના લીધે વનસ્પતિઓનો જે ભાગ છે, બીજ અથવા તો એ પ્રકારનો જે ભાગ છે એ સંપૂર્ણ લીલા રંગનો પડી જાય, લીલા રંગનો બની જાય છે અને એની અંદર નાની નાની જીવાતો પડી જાય છે, જેને તમે સાઇટ્રસ કેન્કર નામનો રોગ કહેતા હોઈએ છીએ। તો આ રોગ કોની અંદર થાય છે? તો બીજ છે, બરોબર, ફળ છે એની અંદર આ રોગ થતો હોય છે અને શું થાય છે? તો અંદર જીવાતો પડી જાય છે અને સમગ્ર જે બીજ અથવા તો સમગ્ર જે ફળ છે આખું લીલા રંગનું બની જાય છે, જાણે કોવાઈ ગયું હોય એ પ્રકારે થતું હોય છે અને એની અંદર નાના નાના સૂક્ષ્મજીવો એનું પ્રમાણ શું થાય છે? વધી જાય છે। તો એને આપણે સાઇટ્રસ કેન્કર નામનો રોગ કહીએ છીએ। તો આ જે સાઇટ્રસ કેન્કર નામનો જે રોગ છે એના માટે જવાબદાર સૂક્ષ્મજીવ કોણ છે? તો બેક્ટેરિયા છે અને ફેલાવવાની રીત શું છે? હવા। હવે બીજો એક રોગ છે કે ઘઉંનો રસ્ટ। તો આ જે ઘઉંનો રસ્ટ એટલે એના માટે જવાબદાર સૂક્ષ્મજીવ કોણ છે? તો ફૂગ છે। આ જે રોગ છે ઘઉંનો રસ્ટ, તો એના માટે જવાબદાર સૂક્ષ્મજીવ એ શું છે? તો ફૂગ। અને ફેલાવવાની રીત શું છે? તો હવા અથવા તો બીજ દ્વારા આ રોગ શું થતો હોય છે? ફેલાતો હોય છે। હવે ઘઉંનો રસ્ટ, તમને એ પ્રશ્ન થાય ઘઉંનો રસ્ટ, તો તમને ખ્યાલ હશે ઘઉંના દાણા, તો ઘઉંના દાણા કે જે લાંબા સમય સુધી પડી રહે તો એની અંદર ફૂગ જામી જાય છે અને એ ફૂગ જામી જાય છે જેને આપણે કયો રોગ કહીએ છીએ? તો ઘઉંનો રસ્ટ કહેતા હોઈએ છીએ। અને ઘઉંના રસ્ટ આ રોગની અંદર ફૂગનું પ્રમાણ જ્યારે વધી જાય છે ઘઉંની અંદર, ત્યારે ઘઉંનો જે દાણા છે એ દાણા કોવાઈ જતા હોય છે, સડી જાય છે। તો આ ઘઉંનો રસ્ટ એના માટે જવાબદાર સૂક્ષ્મજીવ છે ફૂગ, અને ફેલાવવાની રીત હવા અથવા તો બીજ છે। ત્રીજો રોગ છે ભીંડાનો પિત્ત, એને આપણે ઓકરા નામનો રોગ કહીએ છીએ। કયો રોગ કહીએ છીએ? ઓકરા। હવે આ એક વનસ્પતિની અંદર થતો રોગ છે આપણ ભીંડાનો પિત્ત, એટલે કે ઓકરા નામનો જે રોગ છે એના માટે જવાબદાર સૂક્ષ્મજીવ કોણ છે? તો વાયરસ છે। અને એના ફેલાવવાની રીત શું છે? કીટક છે। તમે પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 25 ની અંદર તમને જોશો તો એક આ ચાર્ટ આપેલો છે અને ચાર્ટની બાજુમાં આકૃતિઓ આપેલી છે
કે ઘઉંના સાઇટ્રસ કેન્કરની અંદર કયા પ્રકારની શું પરિસ્થિતિ થાય છે તેના માટે આકૃતિ આપેલી છે. ઘઉંનો રસ્ટ એની અંદર જે રોગ છે એના માટે કયા પ્રકારની પરિસ્થિતિ થાય છે એની આકૃતિ આપેલી છે. અને ભીંડાનો જે પિત્ત એટલે કે ઓગરા નામનો જે રોગ છે એની અંદર શું થાય છે તો એના માટેની ત્રણેય આકૃતિઓ આપેલી છે. તમે પેજ નંબર 25 પાઠ્યપુસ્તકનો પેજ નંબર 25 ની અંદર નજર કરશો તો એની ત્રણેય આકૃતિઓ આપેલી છે. એ ત્રણેય આકૃતિઓ અંદર જોઈ લેજો એટલે તમને વધારે ખ્યાલ આવી જશે. ઓકે, તો અહીંયા જુઓ ભીંડાનો પિત્ત એટલે કે ઉગ્રા નામનો જે રોગ છે એના માટે જવાબદાર સૂક્ષ્મજીવ છે વાયરસ અને એને ફેલાવવાની રીત કોણ છે કીટક. તો આ જે રોગો છે એ રોગો શાની અંદર થાય છે તો વનસ્પતિની અંદર આ પ્રકારના રોગો થાય છે. જેમ મનુષ્યની અંદર પોલિયો અછબડા ઓરી આવા જે રોગો થાય છે એમ વનસ્પતિની અંદર પણ આ પ્રકારના રોગો થાય છે અને એના માટે પણ કોણ જવાબદાર છે તો કે સૂક્ષ્મજીવ જવાબદાર છે. તો આપણે અહીંયા વનસ્પતિના વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવ એના વિશે અહીંયા આપણે સમજ્યા. હવે પછી આપણે સમજવું છે ખોરાક વિષાક્તન. ખોરાક વિષાક્તન અહીંયા વિષાક્તન વિષ્ણુ અર્થ થાય જે, વિષ્ણુ અર્થ શું થાય જે. અહીંયા ખોરાક વિષાક્તન ટાઇટલ છે તો ખોરાક વિષાક્તન એટલે શું તો ખોરાક એ સૂક્ષ્મજીવો દ્વારા બગડે જેને આપણે કહીએ ખોરાક વિષાક્તન. ખોરાક એ કોના દ્વારા તો સૂક્ષ્મજીવો દ્વારા બગડે તો એને આપણે શું કહીએ છીએ ખોરાક વિષાક્તન. તો અહીંયા પાઠ્યપુસ્તક ની અંદર આપ્યું છે કે બુજો, બુજો એક અહીંયા છોકરાનું નામ છે તો બુજો એને એના મિત્રો એ પાર્ટીની અંદર ઇન્વાઇટ કરે છે, પાર્ટીની અંદર બોલાવે છે. ત્યાં અનેક પ્રકારની વાનગીઓ હોય છે તો એ બુજો નામનો જે વ્યક્તિ હોય છે એ અનેક પ્રકારની વાનગીઓ એ ખાય છે. પછી શું થાય છે તો એ જ્યારે ઘરે આવે છે તો એને ઉલટીઓ વોમિટિંગની પ્રક્રિયા એને ચાલુ થઈ જાય છે, ઉલટી થવા લાગે છે. તો ઉલટી થવા લાગે છે તો એ ડૉક્ટર જોડે જાય છે. તો ડૉક્ટર જોડે જાય છે તો ડૉક્ટર એને એવું કહે છે કે આવું શાના લીધે થયું તો આવું ખોરાક વિષાક્તન જેવી પરિસ્થિતિનું નિર્માણ થવાને લીધે થયું. તો ખોરાક વિષાક્તન જેવી પરિસ્થિતિ નિર્માણ થવાને લીધે એટલે શું તો એણે પડી રહેલો ખુલ્લો પડી રહેલો વાસી ખોરાક એણે ખાધ્યો, પાર્ટીની અંદર ખુલ્લો વાસી પડી રહેલો જે વિવિધ પ્રકારની જે વાનગીઓ હતી એ વાનગીઓ એણે ખાધી અને એ ખાવાને લીધે શું થયું તો એને વોમિટિંગ ઉલટીની પ્રક્રિયા ચાલુ થઈ. એટલે શું તો એ જે ખુલ્લો પડી રહેલો જે ખોરાક હતો એ ખોરાક સૂક્ષ્મજીવો દ્વારા શું થઈ ગયું તો બગડી ગયું હતું. શું થઈ ગયું તો બગડી ગયું તો એ બગડી ગયેલો ખોરાક એણે ખાધો, એના પરિણામે એને ખોરાક વિષાક્તન પરિસ્થિતિનું એના શરીરની અંદર નિર્માણ થયું. તો ખોરાક વિષાક્તન એ સૂક્ષ્મજીવો દ્વારા થાય છે. સૂક્ષ્મજીવો દ્વારા જ્યારે દૂષિત કરવામાં આવેલો જે ખોરાક છે એ ખોરાક તમે ખાવ છો ત્યારે તમને ખોરાક વિષાક્તન થાય છે. તો ખોરાક વિષાક્તન એ સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવેલા ખોરાક દ્વારા થાય છે. ક્યારેક ક્યારેક સૂક્ષ્મજીવો એ શું કરે છે તો ખોરાકની અંદર એ વિષકારક પદાર્થો ઉત્પન્ન કરે છે. વિષકારક એટલે ઝેરી પદાર્થો એ ખોરાકની અંદર ઉત્પન્ન કરે છે અને શું કરે છે તો એક વિષકારક પદાર્થો એ ખોરાકને કેવો બનાવી દે છે, વિષયુક્ત બનાવી દે છે એટલે કે ઝેરી બનાવી દે છે. ઘણીવાર ખુલ્લો પડી રહેતો હોય ખોરાક, બરોબર, બે દિવસનો ખુલ્લો પડી રહેલો હોય, વાસી હોય તો એની અંદર સૂક્ષ્મજીવોનું પ્રમાણ વધી જાય અને એ સૂક્ષ્મજીવો શું કરે તો એ ખોરાકની અંદર વિષકારક પદાર્થો ઉત્પન્ન કરે અને એ વિષકારક પદાર્થો એ ખોરાકને કેવું બનાવી દે, વિષયુક્ત બનાવી દે. અને એવો ખોરાક તમે જો ખાઓ તો એના લીધે ગંભીર બીમારી થાય છે અને ઘણીવાર તો શું થાય છે મૃત્યુ પણ થઈ જાય છે. એટલે આ પ્રકારનો ખુલ્લો પડેલો જે ખોરાક છે, વાસી ખોરાક છે, એવો ખાવો જોઈએ નહીં અને ખોરાકને દૂષિત થતો અટકાવવો જોઈએ. તો આ આપણે અહીંયા ખોરાક વિષાક્તન વિશે આપણે સમજ્યા. ખોરાક વિષાક્તન મતલબ સૂક્ષ્મજીવો દ્વારા ખોરાક બગડવાની સંભાવના, જેને આપણે કહીએ ખોરાક વિષાક્તન. અને એવા ખુલ્લા ખોરાકની અંદર જ્યારે સૂક્ષ્મજીવોનું પ્રમાણ વધે છે ત્યારે એની અંદર વિષકારક પદાર્થો ઉત્પન્ન થાય છે અને એ વિષકારક પદાર્થો ખોરાકને વિષયુક્ત બનાવી દે છે અને એવો તમે ખોરાકનો ઉપયોગ કરો તો તમને ગંભીર બીમારી થવાની સંભાવના રહે છે અથવા તો ઘણીવાર મૃત્યુ થવાની પણ સંભાવના રહે છે. માટે એવો વાસી પડી રહેલો જે ખોરાક છે એવો ખાવો જોઈએ નહીં અથવા તો ખોરાકને દૂષિત થતો અટકાવવો જોઈએ. એના પછી એ નેક્સ્ટ છે કે રાસાયણિક પદ્ધતિ. તો રાસાયણિક પદ્ધતિની અંદર શું છે તે પણ આપણે સમજી લઈએ કે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે મીઠું
તથા ખાદ્યતેલ વપરાય છે. સૂક્ષ્મજીવો ખોરાકની અંદર સૂક્ષ્મજીવોની વૃદ્ધિ, સૂક્ષ્મજીવોનો ઉપદ્રવ થતો અટકાવવા માટે મીઠું અને ખાદ્ય તેલ વાપરવામાં આવે છે. અને મીઠું અને ખાદ્ય તેલ વાપરવામાં આવે છે માટે એને જાળવણીકારક પદાર્થો કહેવાય છે. કેવા પદાર્થો કહેવાય છે? જાળવણીકારક પદાર્થો કહેવાય છે. એટલે કે શું? તો સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે મીઠું અને ખાદ્ય તેલ જેવા પદાર્થો વપરાય છે માટે એને જાળવણીકારક પદાર્થો કહેવાય છે. મિત્રો, અથાણું બનાવવા તમને ખ્યાલ હશે કે અથાણું બનાવવા માટે તમે મીઠું તથા એસિડ પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરો છો. અથાણું બગડી ના જાય એટલા માટે તમે શું કરો છો? તો મીઠું અને અમુક એસિડ પ્રિઝર્વેટિવનો એની અંદર શું કરો છો? ઉપયોગ કરો છો. એના લીધે શું થાય છે? તો અથાણાની અંદર સૂક્ષ્મજીવોનું પ્રમાણ વધતું નથી. મીઠું અને એસિડ પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરશો તો એના લીધે શું થશે? તો અથાણાની અંદર જે સૂક્ષ્મજીવો છે એ સૂક્ષ્મજીવોનું પ્રમાણ વધશે નહીં. બરોબર. અને અહીંયા કેટલાક જાણીતા પ્રિઝર્વેટિવના અહીંયા ઉદાહરણ આપે છે કે સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ મેટાબાયસલ્ફાઇડ એક જાણીતા પ્રિઝર્વેટિવ છે. પ્રિઝર્વેટિવ એટલે જાળવણીકારક પદાર્થો. પ્રિઝર્વેટિવ અહીં તમને પ્રશ્ન થાય પ્રિઝર્વેટિવ એટલે શું? તો પ્રિઝર્વેટિવ એટલે જાળવણીકારક પદાર્થો. તો એવા બે અહીંયા ખૂબ જાણીતા પ્રિઝર્વેટિવ છે, એક સોડિયમ બેન્ઝોએટ અને બીજું છે સોડિયમ મેટા બાયસલ્ફાઇડ. એ ખૂબ જાણીતા પ્રિઝર્વેટિવ છે. એનો ઉપયોગ ક્યાં થાય છે? તો ફળોના જે જામ છે અને ફળોના જે રસ છે એ રસને બગડતો અટકાવવા માટે આ પ્રકારના પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પ્રિઝર્વેટિવ સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ મેટાબાયસલ્ફાઇડ એનો ઉપયોગ શું છે? તો ફળોના જામ અને ફળોનો જે રસ છે એ રસને બગડતા અટકાવવા માટે આ પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા આપણે સૂક્ષ્મજીવોનું પ્રમાણ વધતું અટકાવવા માટે એક રાસાયણિક પદ્ધતિ જોઈ. આ રાસાયણિક પદ્ધતિની અંદર આપણે એ સમજ્યા કે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે મીઠું ખાદ્ય તેલ પ્રકારના પદાર્થો વપરાય છે માટે એને જાળવણીકારક પદાર્થો કહેવાય છે. અથાણું બનાવવા માટે તમને ખ્યાલ હશે મીઠું તથા એસિડ પ્રિઝર્વેટિવનો ઉપયોગ એ સૂક્ષ્મજીવોનું આક્રમણ રોકવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. વધારેમાં વધારે મીઠું વાપરીને એસિડ અમુક પ્રકારના એસિડ પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરવામાં આવે છે. એના લીધે શું થાય છે? તો સૂક્ષ્મજીવોનું આક્રમણ વધતું નથી. અને એવા અહીંયા ખૂબ જાણીતા બે પ્રિઝર્વેટિવ છે, એક સોડિયમ બેન્ઝોએટ અને બીજું સોડિયમ મેટાબાયસલ્ફાઇડ. એનો ઉપયોગ શાના માટે? તો ફળોના જામ અને ફળોના રસને બગડતા અટકાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ થઈ આપણે ત્રણ મુદ્દા વિશે આપણે ચર્ચા કરી. વનસ્પતિમાં રોકાણ, સૂક્ષ્મજીવ, ખોરાક વિષાક્તન અને રાસાયણિક પદ્ધતિ. એ તમને પાઠ્યપુસ્તકના પેજ નંબર 24, 25, 26 ઉપર આપેલું છે ત્રણેય મુદ્દા. એક વખત વાંચી લેજો, પાઠ્યપુસ્તકમાંથી ખ્યાલ ના આવે તો વિડીયોની અંદરથી સમજી લેજો. તમારી જોડે વિડીયો છે જ, બરોબર. અને એના પછી આપણે હવે નેક્સ્ટ લેક્ચર જોઈશું, એની અંદર નવા ટોપિક સાથે આપણે મળીશું. ઓકે, અસ્તુ.